હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું બીટ ગાજર અને દૂધીનો હલવો બહુ જ સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર ટ્રાય કરજો અને એકદમ ઇઝીલી આપણે બની જાય કુકરમાં એ રીતે આપણે બનાવશું અને અહીંયા બીટ ગાજર અને દૂધીને છાલ વગેરે કાઢી અને આ રીતે આપણે ખમણીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો ખમણીને તૈયાર કરી લીધું અને આ છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ તો આવો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર કુકર રાખી દઈશું ગેસને આપણે ઓન કરી દીધો એના ઉપર કુકર રાખ્યું અને કુકર આપણું થોડુંક હીટ થાય એટલે એની અંદર આપણે ઘી નાખીશું બે મોટા ચમચા એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલું થોડુંક પ્લસ માઇનસ ઘી થાય તો ચાલે ફ્રેન્ડ્સ આમાં અને આપણે જે ખમણીને લીધું હતું બીટ ગાજરને દૂધી એ આપણે નાખી દઈશું અને એની અંદર આપણે ખાંડ નાખી દઈશું અત્યારે ખાંડનું મેજરમેન્ટ જે છે એ આપણે આમાં માવાના પેંડા નાખવાના છે એટલે એ પ્રમાણે ખાંડ મેં લીધી છે જો તમે માવાના પેંડા ન નાખો અને મોડો માવો નાખો તો ખાંડને તમારે તમારી ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરીને નાખવાની ફ્રેન્ડ્સ થોડીક વધારે જોશે આમાં તો એ રીતે તમારે મેજરમેન્ટ કરીને જોઈ લેવાનું તો હું અહીંયા પેંડા નાખીશ એટલે એ પ્રમાણે મેં ખાંડ લીધી છે તો ખાંડ આપણે બરાબર મિક્સ કરી લીધી બધા ઇન્ગ્રીડિયન્ટ સાથે અને હવે આપણે એને ઢાંકીને થવા દઈશું સરખું એવું આપણે મિક્સ કરી લીધું અને ગેસને તમે જોઈ શકો છો એકદમ ધીમો કરી દીધો બસ એવા જ ધીમા ગેસ ઉપર આપણે એને કૂકરને ઢાંકી અને પછી એને થવા દઈશું તો જોવા કુકરનું ઢાંકણ બંધ કરી અને એક સીટી આપણે થવા દઈશું તો એક સીટી થયા પછી ગેસને બંધ કરી દીધો અને કૂકરનું પ્રેશર ખતમ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દીધું તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયું છે થોડુંક તમે હાથેથી દબાવીને પણ જોઈ શકો એકદમ સરસ બફાઈ ગયું છે કે નહીં અને અત્યારે આપણે ગેસને પાછો ઓન કરી દીધો તમે જોઈ શકો છો એમાંથી પાણી જે છે એ બળવા માંડ્યું છે અને સરસ આપણું જે ગાજર અને દૂધી વગેરે બધું છે એ મિક્સ થઈ ગયું છે હવે એને એની અંદર આપણે આ પેંડા જે લીધા છે એ પેંડાને આપણે ખમણી લીધા છે એ ખમણી અને એની અંદર આપણે નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો માવાના પેંડા આપણે અંદર નાખ્યા ને તો એકદમ સરસ લચકાદાર થઈ ગયું હલવો આપણો અને એને થોડીક વાર એકદમ ધીમા તાપે થોડીક વાર આ રીતે હલાવતા હલાવતા કરશું જેથી ઘી એમાં સરસ છૂટું પડી જાય આપણે કોઈ પણ જે પણ ડ્રાય ફ્રૂટ તમે લ્યો એ નાખી નાખી અને એમાં એલચી પાવડર નાખી દીધો અને એને બરાબર મિક્સ કરી લીધું હવે થોડીક વાર એને એકદમ તમને ઉપરથી ઘી છૂટું પડતું દેખાય ને ત્યાં સુધી એને થવા દેશું તો તમે જોઈ શકો છો થોડુંક પાણી છે અને એમાંથી ઘી થોડું થોડું અલગ થવા માંડ્યું છે તો એ થોડુંક પાણી જે હતું એ બળી ગયું અને આપણો આ હલવો છે ને એ સરસ તૈયાર થઈ ગયો એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધું અને એને તમે ગરમા ગરમ કે ચિલ્ડ કરીને સર્વ કરો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવો અમને જાગૃતિ ઝવેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ